ગુજરાતમાં જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા ડેમ પાંચમી વખત સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતા નીરના વધામણા વિજય મુહૂર્તમાં કર્યા હતા. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટ થી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયો છે અને કુલ 1,12,000,000 ઘન મીટર એટલે કે 8,177 MEF પાણી ઓવરફ્લોને કારણે આવ્યો છે. જે જોતા 51 દિવસમાં જ ડેમ એક વખત સંપૂર્ણ ભરાઈ 8 મીટર થી છલકાઈ ઉઠે તેવું પાણી નર્મદા નદીમાં ઠલવાયો છે. નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 1,14,000 ગામો 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. મુખ્ય કેનાલ મારફતે 124 ડેમ અને 909 તળાવોમાં પાણી પહોંચાડાયા છે. રાજ્યની 10 નદીઓને પણ નર્મદાના નીરથી જીવંત કરાઈ છે. રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીનારા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળશક્તિની વંદના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત 2જા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળ પૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમકે દાસ, સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.